સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જામનગર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. ધોરણ 9-12ની ખાનગી શાળાઓને તાત્કાલિક શરૂ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જામનગર સહિત રાજ્યની તમામ ધોરણ 9-12ની ખાનગી શાળાઓને તાત્કાલિક ધોરણે શરૂ કરવાની મંજૂરી આપવા સ્વનિર્ભર શાળા સંચાલન મંડળ જામનગરના પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા સહિતના હોદ્દેદારો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના મહામારી કાબૂમાં આવી રહી છે. સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ, સરકારી સ્કૂલો, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પૂલ વગેરે ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ ખાનગી શાળા ખોલવાની માંગને અણદેખી કરવામાં આવી રહી છે. આથી જે રીતે કોરોનાની બીજી લહેર પહેલાં શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી, તે રીતે ખાનગી શાળાઓ ખોલવા મંજૂરી આપવા માંગણી કરાઈ છે. વધુમાં જણાવ્યું છે કે ટ્યુશન ક્લાસીસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ, મકાનો અને સગવડતાઓ વધારે હોય તેથી ટ્યુશન ક્લાસીસની સરખામણીએ શાળાઓ કોરોના ગાઈડલાઇનનું વધુ સારી રીતે પાલન કરી શકે છે. આ ઉપરાંત ગુજરાતના અમુક આંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી મોટી સમસ્યા છે. ઘણા બાળકો એવા છે જેમની પાસે ઇન્ટરનેટ કે મોબાઈલ ફોનની જરૂરી વ્યવસ્થા નથી, તેવા બાળકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના શાળા સંચાલકો, સ્ટાફ અને શિક્ષકોને વેક્સિનના બંને ડોઝ અપાઈ ગયા છે, તેથી આવનાર વિદ્યાર્થીઓ માટે શાળા અને શિક્ષકો સુરક્ષિત છે. ત્યારે ધોરણ 9-12ની શાળાઓ પણ કોવિડ પ્રોટોકોલ સાથે ખોલવા માટે માંગણી કરવામાં આવી છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.